વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ધમધમતા મંગળ બજારમાં દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને મંગળ બજારમાં ગેરકાયદે પથારા લારીઓ તેમજ દુકાનદારો દ્વારા દુકાનની બહારના લટકણિયા મળી 5 ટ્રક સામાન કબજે કર્યો હતો. આ ઉપરાંત દુકાનોની બહાર કરવામાં આવેલા ઓટલા સહિતના બાંધકામો દૂર કર્યા હતા. વડોદરા મહાનગરની દબાણ શાખા દ્વારા પુનઃ એકવાર મંગળ બજારમાંથી દબાણો દૂર કરવાનું આજે નાટક કર્યું હતું. દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકતા મંગળ બજારમાં પથારા અને લારીઓવાળાઓએ પોતાનો સામાન જપ્ત થતાં બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી. જોકે દબાણ શાખાએ મંગળ બજારના રોડ ઉપરથી અને દુકાનો દ્વારા દુકાનોની બહાર ગ્રાહકોને આકર્ષવા માટે લગાવેલા સામાન કબજે કર્યા હતા. દબાણ શાખાની ટીમે 5 ટ્રક ભરીને સામાન કબજે કર્યો હતો. આ ઉપરાંત મંગળ બજારમાં 5 જેટલી દુકાનોની આગળ ગેરકાયદેસર બનાવેલા ઓટલા સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 1 અને વહીવટી વોર્ડ નંબરનો થોડો ભાગ જેમાં મંગળ બજાર અને એના પથારા ડીજે અને બાકીના દબાણોથી ટ્રાફિક જામની એની સમસ્યા થાય છે. આપણે પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો અને એની કામગીરીના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશનને એની મદદથી કામગીરી અત્યારે દબાણ હટાવવાની ચાલુ છે. ત્યાં સુધી 3 ટ્રક ઉપરાંતનો સામાન જમા દેવામાં આવે. હા, એ પાર્કિંગમાં પણ પદ્માવતીના બેઝ જે પાર્કિંગનું બેઝમેન્ટ છે એમાં પણ બધો માલ સામાન મૂકવામાં આવેલો, એ પણ અત્યારે હાલ ભરવાની કાર્યવાહી છે. પ્રાઇવેટ જગ્યા નથી અને એનો દુરુપયોગ કરી રહ્યા, તો તમે કંઈક કમિશનર સાહેબ કોઈને રજૂઆત કરશો એના વિશે? આ સામાન વિશે જે મૂકી રહ્યા છે આ લોકો, અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.